હેલો સ્ટુડન્ટ્સ ચાલો આજે આપણે પર્વલયના સ્પર્શક જે છે એના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે તો આપણે લખીએ સ્પર્શકના ગુણધર્મો હવે અહીંયા જેટલા પણ ગુણધર્મો આપણે ભણીશું ને એ ગુણધર્મો આપણે સાબિતી વગેરે જ અત્યારે સ્વીકારીશું કેમકે સાબિતી એટલી મહત્વની નથી પણ ગુણધર્મો થોડાક યાદ રાખવા જેવા છે એટલા માટે ગુણધર્મ જ જોઈશું ચાલો પહેલો ગુણધર્મ જોઈએ આકૃતિ દોરતા દોરતા જ સમજી છું સમજો પર્વ લઈ એક હું લઈ લઉં અહીંયા આક્ષો દૂરી અને હવે એક પર્વ લઈ લઈ લઉં આ પર્વ લય છે વાય સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ એક્સ આ પર્વ ઉપર હું કોઈ પણ બે બિંદુઓ લઉં અને એમાંથી હું સ્પર્શક દોરું સમજો એક બિંદુ અહીંયા લઈ લઉં પી ઓફ પી અને એક બિંદુ અહીંયા લઈ લઉં સમજો એ છે ક્યુ પીનાયામ શું કહીશું તો પરવલયના સમીકરણ ઉપરથી એના યામ આપણને આવડે શું થાય એ ટી વન સ્કવેર અને ટુ એ ટી વન અને ક્યુ ના યામ એ શું થશે એ ટી ટુ સ્કવેર અને ટુ એ ટી ટુ ચાલો આ જે બંને બિંદુઓ છે એમાંથી હું સ્પર્શકો દોરું તો એ થશે તો આ રીતે બે સ્પર્શકો થશે હવે આ બંને સ્પર્શકો અહીંયા આર માં છેદે છે તો આરના યામ શું થશે તો પર્વલય પરના જ બે બિંદુઓ છે એના પ્રચલ યામો આપણને ખબર છે તો એના પરથી હું આરનાયામ શું કહીશ તો અહીંયા જ લખીએ આરનામ એટલે કે સ્પર્શકોના છેદ બિંદુનાયા તો એ થશે એ ટી વન ટી ટુ અને બીજો યામ શું થશે તો એ થશે એ ટી વન પ્લસ ટી ટુ તો આ મને શું મળ્યું આરના આયામ ઓકે ચાલો આને યાદ કેમ રાખીશું

પી અને ક્યુ ના વાયમોનો સમાંતર મધ્યક તો હવે આ યાદ રાખીશું બે સ્પર્શકોનો છેદ બિંદુ એ ડાયરેક્ટ જ મેળવી શકીએ બંનેના એક શ્યામોનો ગુણોત્તર મધ્યક લઈશ તો મને શું મળશે એક શ્યામ આરનો અને આરનો વાયામ બંનેના વા્યામોના સમાંતર મધ્યકથી તો આ થયો ગુણધર્મ નંબર એ ચાલો બીજો ગુણધર્મ જોઈએ બીજો ગુણધર્મ છે પરવલયના પર્વ લઈને કોઈ પણ બિંદુ આગળના સ્પર્શક પર તેની નાભિમાંથી દોરેલ લંબના લંબપાદ સોરી લંબનો નો લંબપાદ શિરો બિંદુ આગળ દોરેલા સ્પર્શક પર આવેલો હોય આકૃતિ દ્વારા સમજીએ હકીકતમાં શું કહેવા માંગે છે સમજો એ માટે હું અક્ષો દોરું અને પર્વ લય દોરું અહીંયા બે અક્ષો એક પર્વ લય લઈ લઉં આપણો પર્વ લય છે હવે તેના કોઈ પણ એક બિંદુ આગળ હું સ્પર્શક દોરું સમજો આ બિંદુ આગળથી હું સ્પર્શક દોરું તો આ થયો દોરેલો સ્પર્શક હવે સમજો નાભી અહીંયા છે તો આ જે છે એમાંથી હું પર્વલયના સ્પર્શક પર જો લંબ દોરું તો એ લંબ જે છે એ ક્યાં છેદ છે લંબ નો લંબ એ ફરજિયાત તેના શીરો બિંદુ આગળના સ્પર્શક પર છે

સ્પર્શકનો સ્પર્શ બિંદુ અને આ સ્પર્શક નિયામિકાને જે બિંદુ આગળ છેદે તે બિંદુને જોડતો રેખાખંડ એ રેખાખંડ કેવો છે તો તે નાભી આગળ કાટ ખૂણો બનાવે આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ છીએ સમજો આ આમ પદ્ધતિ આપણે દોરી અને હવે એક પર્વ લઈ લઈએ સમજો આ પર્વ છે અને પર્વ એક નિયામિકા હું અહીંયા લઈ લઉં તો હવે જે ગુણધર્મ છે એ શું કહેવા માંગે છે તો પરવલયના કોઈ પણ બિંદુ આગળનો સ્પર્શક સમજો કે સ્પર્શ બિંદુ આપણે આ રીતે લીધું સોરી અહીંયા થોડી એ માટે ગોઠવણી કરીએ સરખી તો આ જે સ્પર્શક છે એ નિયામિકાને અહીંયા નિયામિકાને સમજો બિંદુ ક્યુ માં છેદે છે આ બિંદુ ક્યુ છે અને સ્પર્શ બિંદુ અહીંયા છે પી તો આ જે રેખાખંડ ક્યુ છે આ રેખાખંડ પરવલયની નાભી સમજો અહીંયા છે તો એ પરવલયની નાભી આગળ કાટખૂણો બનાવે એટલે આ બંનેને જો આપણે જોડી દઈએ અને હું એસ કહું તો અહીંયા જે બનશે એ શું હશે કાટખૂણો હશે તો આ ગુણધર્મ પણ આપણે આમ જ યાદ રાખીશું કે પરવલયની નાભી આ પી એટલે સ્પર્શ બિંદુ અને સ્પર્શક ત્રણ હજી એક છેલ્લો ગુણધર્મ જોઈએ ગુણધર્મ ચાર પરવલયની નાભિ જીવાના અંત્ય બિંદુઓ આગળ દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય તથા તે નિયામિકા પર છેદે એટલે બંને સ્પર્શકો પરસ્પર લંબ પણ હશે અને બંને સ્પર્શકોનો છેદ બિંદુ ક્યાં હશે નિયામિકા પર ચાલો આકૃતિ દ્વારા સમજીએ સમજો દોરી લઈએ હવે એક પર્વલય લઈ લઈએ હવે સમજો કે અહીંયા આપણી નાભી જીવા એટલે નાભી અહીંયા આપણે દર્શાવીએ સમજો આ નાભી છે તો નાભી જીવા એટલે નાભીમાંથી પસાર થતી રેખા તો આ રીતે નાભી જીવાના અંત્ય બિંદુઓ પી અને ક્યુ એમાંથી દોરેલા સ્પર્શકો એ લંબ હોય અને એ છેદે ક્યાં તો પરવલયની નિયામિકા પર આના ઉપરથી એક બીજું તારણ પણ મેળવી શકીએ શું કે જો પરવલયના કોઈ પણ બે સ્પર્શકો પરસ્પર લંબ હશે તો આ સ્પર્શકોનો છેદ બિંદુ એ ફરજિયાત ક્યાં હશે પરવલયની નિયામિકા પર જ હશે તો પર્વલય આધારિત આ ચાર ગુણધર્મો હતા આમ ખાસ યાદ રાખજો થિયરીકલ ટોપિક છે પણ યાદ રાખશો તો દાખલાઓ સહેલાઈથી અને સરળતાથી ગણી શકે છે નહીતર ગુણધર્મ નહીં આવડતા હોય તો દાખલાઓની ગણતરી ખૂબ લાંબી થશે ચાલો આને થોડાક દાખલાઓ જોઈએ આપણને કીધું છે પર વલય વાય બરાબર ફોર એક્સ પર બિંદુ પી ઓફ ટુ થ્રી માંથી દોરેલા સ્પર્શકોનું સ્પર્શ બિંદુ ક્યુ અને આર હોય તો ક્યુ અને આરના આમ મેળવો ચાલો પેલા તો ટુ થ્રી ક્યાં છે એ જોઈએ તો ટુ થ્રી આ સમીકરણમાં મૂકીશું તો અહીંયા શું થશે નાઇન અને એ એલ નાઇન થશે વાય સ્ક્વેર એટલે અને આર એચ એસ છે એ થશે તો એનો અર્થ શું થયો બિંદુ પી ઓફ ટુ થ્રી પરવલયની બહાર છે આકૃતિ દોરીએ તો કેવી થશે જુઓ યામ પદ્ધતિ દોરી કાઢીએ તો આ યામ પદ્ધતિ અને પી ઓફ ટુ થ્રી એ તો પ્રથમ ચરણનું બિંદુ છે એટલે કંઈક આવી આકૃતિ થશે આ પરવલય અહીંયા હશે ક્યાંક બિંદુ પી ઓફ ટુ થ્રી સમજો કે અહીંયા બિંદુ પી ઓફ ટુ થ્રી હવે અહીંથી હું બે સ્પર્શકો દોરું સમજો એક સ્પર્શક પર વલય પર આ રીતે છે ઓકે અહીંયા લાઈન જ દોરીએ ચાલો અહીંયા સમજો આ રીતની કોઈ પરિસ્થિતિ હશે અને આ બિંદુ હશે ઓફ ટુ થ્રી એમાંથી બે સ્પર્શકો મેળવવા છે ચાલો અહીંયા પર વલગ કેવો છે વાય સ્કવેર બરાબર ફોર એ સોરી ફોર એક્સ તો અહીંયા ફોર એ એક્સ સાથે સરખાવીએ તો એ થશે વન તો પી ના આ ક્યુ ના પ્રચલ્યામાં શું થશે તો એ થશે એ ટી વન સ્ક્વેર પણ એ તો વન છે એટલે ટી વન સ્ક્વેર અને ટુ ટી વન તે જ રીતે આરના ટી ટુ સ્કવેર અને ટુ ટી ટુ કેમકે એ વન છે ચાલો હવે અહીંયા શું વિચારીએ કે ભાઈ ક્યુ અને આર આગળના સ્પર્શકનું છેદ બિંદુ એ આપણને આવડે છે તો પીનાયામ તો પીના આમ શું થાય આપણે હમણાં જ મેળવાતા શું થશે આ બંનેના એક્સયામોનો ગુણવત્તર મધ્યક તો એ થશે એ ટી વન ટી ટુ પણ એ તો વન છે એટલે ટી વન ટી ટુ અને બંનેના વાય યામોનો સમાંતર મધ્યક તો એ શું થશે તો એ ટી વન પ્લસ ટી ટુ પણ એ વન એટલે ટી વન પ્લસ ટી ટુ આ મને કોના સ્પર્શકના છેદ બિંદુના યામ એટલે પીના પણ એ તો આપણને આપેલા જ છે ઓલરેડી ટુ થ્રી તો અહીંયા હું શું કહીશ ટી વન ટી ટુ બરાબર શું થશે ટુ અને ટી વન પ્લસ ટી ટુ બરાબર થ્રી ચાલો શું કરીએ t2 ને કરતાં બનાવી દઈએ તો t2 બરાબર ટુ બાય ટી વન અને એને મૂકીએ અહીંયા તો અહીંયા શું થશે તો આ થશે ટી વન પ્લસ ટુ બાય ટી વન બરાબર થ્રી તો આ થયું ટી વન સ્ક્વેર માઇનસ થ્રી ટી વન પ્લસ ટુ બરાબર ઝીરો ચાલો બેના ભાગ પાડીને ત્રણ લાવવાના છે તો અહીંયા થશે ટી વન માઇનસ ટુ અને ટી વન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ટી વન ઇઝ ઇક્વલ ટુ વન અથવા ટુ પણ જુઓ ટી વન વન હશે તો t2 શું થશે ટુ અને ટી વન ટુ હશે તો ટી ટુ આ સમીકરણ જુઓ શું થશે વન તો અહીંયા હું ક્યુના અને આરના સીધા જ લખી શકું સમજો ક્યુના યામ હું લખીશ અહીંયા ટી ટુ પણ લખી નાખું ટી ટુ બરાબર શું થશે તો એ થશે ટુ અથવા વન તો ટી વન વન અને ટી ટુ ટુ જો આવું લઈશું તો ક્યુ ના યા તો ક્યુ ના યા હું શું કહીશ સ્ટી વન વન છે તો શું થશે તો એ થશે વન ટુ અને આર ના યા તો એ શું થશે તો ટી ટુ એટલે ટુ મૂકું તો એ થશે ચાર અને અહીંયા પણ ચાર તો એ થયા ફોર ફોર તો આ મને ક્યુ અને આરના મળ્યા સમજો હું આ સાઈડની ગોઠવણી લેત તો તો ઉલટાઈ જાય તો આ જ આમ મળે તો છે બહુ સહેલું જો આ લોજિક આપણને ન આવડતું હોત તો આ પ્રશ્ન ઘણો જ અઘરો થાત પરંતુ આપણને આ લોજિક આ ગુણધર્મ હમણાં જ આપણે શીખાય એટલે આ ઘણો સહેલું થયો ચાલો આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ અહીંયા આપણને કીધું છે બે રેખાઓ વાય માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એમ વન ઇન્ટુ એક્સ પ્લસ એ અને વાય માઇનસ બી બરાબર એમ ટુ ઇન્ટુ એક્સ પ્લસ એ પર વલય વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સની સ્પર્શક છે તો સાબિત કરો કે એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ વન આ ક્યારે સાબિત થાય તો બંને રેખાઓ લંબ હોય તો હવે આપણે સાબિત શું કરવાનું બંને રેખાઓ લંબ છે ચાલો શું કરીએ તો બંને રેખાઓ કયા બિંદુમાંથી પસાર થાય દેખીતું છે એક જ બિંદુ છે કયું માઇનસ એ બી તો અહીંયા હું લખું બંને રેખાઓ બિંદુ કયું માઇનસ એ બી માંથી પસાર થાય છે હવે જુઓ આ બિંદુ જોઈને કંઈ આઈડિયા આવે તો કામનો શું પરવિની નિયામિકાનું સમીકરણ શું થાય તો નિયામિકાનું સમીકરણ તો એ શું થશે તો એ થાય એક્સ બરાબર માઇનસ નિયામિકા માઇનસ આ બિંદુ છે માઇનસ એ બી આનો અર્થ શું થયો પરવલયની નિયામિકા પર આ બિંદુ છે તો નિયામિકા ઉપરના બિંદુમાંથી જ આ બંને રેખાઓ દોરેલી છે અને એ પછી સ્પર્શક છે જો નિયામિકા ઉપરના બિંદુમાંથી જ બંને રેખાઓ દોરેલી હોય તો ગુણધર્મ યાદ કરો બંને રેખાઓ કેવી હશે પરસ્પર લંબ જ હશે અહીંયા હું લખું માટે બિંદુ માઇનસ એ બી પરવલયની પર હોય અહીંયા તમારે પણ લખવાનો છે આ પ્રશ્ન એટલા માટે જ હું થોડીક ગણતરીઓ લખું છું માટે નિયામિકામાંથી નિયામિકા પરના બિંદુમાંથી પરવલય પર દોરેલ સ્પર્શક કેવા હોય લંબ હોય અને તેથી આ બંને સ્પર્શકો લંબ છે અને એટલા માટે આપણે શું કહીશું એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ વન છે બહુ સહેલો આગળ વધીએ પર વલય વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ એક્સ પર બે લંબ સ્પર્શકો ટી એ અને ટી બી દોરેલા છે તો એ બીની ન્યૂનતમ લંબાઈ મેળવો ઓકે બહુ સિમ્પલ જુઓ સ્પર્શકો કેવા છે પરસ્પર લંબ તો ટી બિંદુ ક્યાં છે તો ટી બિંદુ છે પરવલની નિયમિકા પર તો નિયામિકા પર હોય બીજું એક ગુણધર્મ યાદ કરો એ બી શું હોય તો એ બી પરવલની નાભી જેવા હોય નાભી જીવા હોય હવે શું કરીએ આપણને એ બીની ન્યૂનતમ લંબાઈ કીધી છે તો નાભી જીવાની ન્યૂનતમ લંબાઈ ક્યારે મળે જ્યારે તે શું હોય નાભીલંબ તો એ બી ન્યૂનતમ બને જો તે નાભિલંબ હોય તો માટે એ બીની ન્યૂનતમ લંબાઈ લંબાઈ તો 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 ન્યૂનતમ કેટલી થશે ગુણધર્મો આધારિત આવા દાખલાઓ પૂછાય છે એટલો કે ખાસ અગત્યનો ટોપિક નથી પરંતુ છતાં પણ આ ટોપિક લખજો અને આ ગુણધર્મો છે એ યાદ રાખજો વધુ પ્રશ્નો આપણે આવતા લેક્ચરમાં જોઈશું